સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવ આ પાઠનો આપણે ત્રીજો લેક્ચર છે, એટલે કે ભાગ ત્રણની અંદર વિદ્યાર્થી આપણે જોઈએ તો કે તેમાં આવશે પ્રવૃત્તિ. તો કે પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માંગ્યા મુજબની વિગતો ભરો. તો જંગલના પ્રકારો સામે તે જંગલોમાં જોવા મળતા વૃક્ષોની યાદી બનાવો. આની પહેલાંના બીજા ભાગની અંદર એટલે કે વિડીયો નંબર 2ની અંદર મેં તમને આ 5 જે જંગલોના પ્રકાર છે તેમના વિશે મેં ભણાવી દીધું છે. એ વિડીયો જોઈને તમારે આ પાઠ્યપુસ્તકની અંદર નામ લખવાના છે વૃક્ષોના. તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે તેના 3 નામ લખવાના છે. પછી છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોના તમારે એમાં જે વૃક્ષો થતા હોય એના નામ લખવાના છે. સૂકા ઝાખરાવાળા જંગલોના જેમ કે તમારે નામ લખવાના છે. પર્વતીય જંગલોના તમારે નામ લખવાના છે એમાં જે વૃક્ષો થતા હોય તેના. અને મેગ્રુવ જંગલોમાં તો કે એમના ખાસ કરીને તમને કહી દઉં તો કે ભાઈ સુંદરી નામનો વૃક્ષ અને ચેર નામના વૃક્ષ આ 2 વૃક્ષ તેમાં જોવા મળતા હોય છે. આ 2 વૃક્ષ હું કહું છું. બાકીના 4 તમારે જે ઉપરના જે 3 નામ છે તે આની પહેલાંનો ભાગ 2નો વિડીયો જોઈને તમારે લખવાના રહેશે. આ તમારી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ જંગલોનું મહત્ત્વ એટલે કે ઉપયોગી શું છે આપણને જંગલો. તો કે જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. જંગલો છે તો જ આપણે છીએ એમ કહીએ તો પણ ચાલે, કેમ કે તે આપણને ઓક્સિજન અને વરસાદ આપે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા કોષ્ટકની મદદથી જાણો. નીચે કોષ્ટક આપ્યું છે જંગલોના ફાયદા, એમાં પર્યાવરણીય ફાયદા છે અને આર્થિક પણ ફાયદા છે. તો કે તેમાં સૌથી પહેલાં આપણે જોવાનું છે પર્યાવરણના ફાયદા. તો કે વાતાવરણને શુદ્ધ રાખે છે. હવામાન કેવું રાખે છે તો કે એકદમ શુદ્ધ રાખે છે. પછી બીજું છે વરસાદ લાવે છે. વૃક્ષો છે તો જ વરસાદ આવશે, અન્યથા નહીં આવે. ધોવાણ અટકાવે છે, જમીનનું જે ધોવાણ છે તે અટકાવે છે. ખાસ કરીને આપણે જોઈએ તો કે રણ પ્રદેશને આગળ વધતું પણ તે અટકાવે છે. વન્યજીવોને કુદરતી આવાસ એટલે કે જે વન્યજીવો છે તેમને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. ભૂમિગત જળ સંરક્ષણ, જે જમીનની અંદર જે ખાસ કરીને આપણે વાત કરીએ તો કે જે પાણી છે એમને રક્ષણ જે છે આ પૂરું પાડે છે. ત્યાર પછી બાજુમાં જોઈએ થોડાક આર્થિક ફાયદા. આર્થિક રીતે આપણને શું શું ફાયદા થાય છે તે જોવાનું છે. સૌથી પહેલું છે બળતણ અને ઇમારતી લાકડું. બળતણ માટે આપણને લાકડું આપે છે અને સાથે સાથે ઘરને રાચરચીલું બનાવવા માટે આપણે કહેવાય તો કે ઇમારતી ફર્નિચર બનાવવા પણ લાકડું આપણને આપે છે. ઔષધિઓ અલગ અલગ પ્રકારની આપણે દેશી દવાઓ માટે ઔષધિઓ આપણને આપે છે. ઉદ્યોગો માટે કાચો માલ આપે છે. ઘાસચારો જે પશુ પક્ષીઓ છે તેમની માટે ઘાસચારો જે છે ખાસ કરીને ઉપયોગી છે. લાખ રાળ ગુંદર જેવી જંગલ પેદાશો પણ આપણને જે છે ખાસ કરીને આ જંગલોમાંથી આપણને મળી આવે છે. આ થયા વિદ્યાર્થી મિત્રો તેમના ફાયદા એટલે કે મહત્ત્વ એટલે કે ઉપયોગીતા. તમે જે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મહત્ત્વ પૂછાય તો આ લખવાનું છે, ઉપયોગીતા પૂછાય તો પણ આ લખવાનું છે, અને ફાયદા પૂછાય તો પણ આ જ જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રવૃત્તિ આવે છે. તો કે તમારી આજુબાજુ ઉગતા વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો. શિક્ષકની મદદથી હું તમને કહું વિદ્યાર્થી મિત્રો, આપણા ઘર આગળ આમ તો ખાસ કરીને જોવા મળતું, સૌથી પહેલાં તો આપણા ઘરના આંગણે જોવા મળતું હોય તુલસી. તો કે ખૂબ જ જે આપણને જે ઉપયોગી છે શરદી ઉધરસ માટે. ત્યાર પછી આપણે જોઈએ તો કે તાવ આવતો હોય તો કે ભાઈ આપણને ખબર છે લીમડાના પાન. ત્યાર પછી આપણને ઘણી જગ્યાએ ગાંડા બાવળના આપણે દાંતણ કરતા હોય દાંત માટે ખૂબ જ જે છે આપણને ઉપયોગી છે. આવી ઘણી પ્રકારની ઔષધિઓ છે જેમ કે અરડુસી ઉધરસ આવતી હોય એમની માટે છે. તો આવા અનેક પ્રકારના જે છે આપણને કહેવાય ને કે ભાઈ વૃક્ષો ઔષધિ આપણને ઉપયોગી થતી હોય જે તમારા બા અને દાદા એટલે કે દાદા દાદી પાસેથી તમારે જાણવાની છે અને લખવાની છે. પછીનો સવાલ છે શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવો. ખાસ કરીને તો તમે જેની ઉપર બેચો કહેવાય ને કે આપણે બેસીએ છીએ બેન્ચ ઉપર, આ બેન્ચ જે છે તે ખાસ કરીને આપણને ખબર છે કે ભાઈ જંગલના લાકડાની જે છે બનેલી છે. આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમારે કહેવાય ને કે ભાઈ યાદી કરીને બનાવવી પડશે. ત્યાર પછી જંગલ વિનાશ નહીં રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઠવો. તો કે ભાઈ અત્યારે આપણે લોકડાઉનમાં આનું આયોજન જે છે ન ગોઠવી શકીએ તો આના વિશે તમારે નિબંધ લખવાનો છે એક રફ નોટના પેજમાં, કે જેથી કરીને આપણા વિચારો કેવા છે તે આપણે વ્યક્ત કરી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આપણા દેશના જંગલોમાં વિવિધ જાતના વન્ય જીવો વસે છે. આપણને ખબર છે કે જંગલની અંદર અનેક પ્રકારના જે છે જીવો જોવા મળે છે, એમાં ખાસ કરીને વન્ય જીવો.
જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટીકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. આ બધા તમે પર્યાવરણ ધોરણ 5ની અંદર ભણી ગયા છો. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ જે છે તે આપણને ખાસ કરીને જોઈએ તો કે વાઘની 8 જાતિમાંથી આપણને ઘણી બધી ભારતની અંદર જોવા મળતી છે, પણ વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં, હાથી અને એકસિંગી ભારતીય ગેંડા અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. હિમાલયમાં જઈએ તો આપણે ખાસ કરીને જંગલી બકરીઓ અને નીલગિરી ત્યાં જોઈએ છીએ, અને હાથી અને એકસિંગી ગેંડો આપણને અસમમાં જોવા મળે છે. કેરળ અને કર્ણાટક રાજ્યોમાં હાથીઓ માટે જાણીતા છે. કેરળ અને કર્ણાટક છે તે ખાસ કરીને હાથીઓ માટે જે છે જાણીતા જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘૂડખર જોવા મળે છે. ઘૂડખર એટલે કીધું એક પ્રકારના ગધેડા જે આપણને રણ વિસ્તારની અંદર જોવા મળતા હોય છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જોવા મળે છે. ખાસ કરીને વાત કરીએ તો કે ભાઈ એશિયાની અંદર આપણને થોડો ગર્વ થવો જોઈએ કે એશિયા ખંડની અંદર માત્ર જે આ સિંહ છે તે આપણા ગીરના જંગલમાં જૂનાગઢની અંદર જે છે જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે જાણવું ગમશે સિંહ વિશે. સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે. આપણે જૂનાગઢ જઈએ ત્યારે ગીર આપણે કહેવાય ને કે ભાઈ સાસણ ગીરમાં જઈએ તો ત્યાં દેવળિયા પાર્ક જે છે ત્યાં આપણને સિંહ દર્શન જે છે કરાવે છે. ત્યાર પછી નીચે આપણે જોઈએ તો કે ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ બધાય જે છે આપણે કોઈને કોઈ રીતે ફોટામાં કે રિયલમાં આપણે જોયેલા છે બધા પક્ષીઓ. તેમાં મોર સૌથી સુંદર છે અને જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સિંહનો ફોટો જોવા મળે છે, મોરનો ફોટો છે, વાઘનો છે, સરસ રીતે તમને હરણનો ફોટો જોવા મળે. આમાં ફોટા છે ભારતના વન્યજીવોનો ફોટો મેં અહીંયા તમને દેખાડ્યો છે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોળ, છારીઢંડ એટલે કે કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓના નામે ઓળખાય છે. ખાસ કરીને આપણે યાયાવર પક્ષીઓ એટલે શું એમ આપણે પૂછતા હોઈએ તો કે ભાઈ જે પક્ષીઓ વિદેશમાંથી આપણને અહીંયા આવતા હોય, ખાસ કરીને તો કે ભાઈ શિયાળાની અંદર વિદેશમાં પુષ્કળ પ્રમાણમાં ઠંડી પડતી હોય, તો કે ભાઈ એટલા પ્રમાણમાં ઠંડી ભારતની અંદર પડતી નથી. એટલે કે ભાઈ પોતાના અનુકૂળ સ્થળે આમ ઓનલી ફોર શિયાળો ગુજારવા માટે અહીંયા જે છે આવે છે, જેથી કરીને એમના બચ્ચા જે છે થોડા મોટા થઈ જાય. જેવી ઠંડી કહેવાય ને કે ભાઈ અહીંયા પણ ઓછી થાય અને ત્યાં પણ ઓછી થાય, એટલે અહીંથી પાછા જે છે પોતાના ઠંડા પ્રદેશમાં જતા રહે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ જાણવા જેવું સુરખાબ, તો કે ભાઈ સુરખાબ નળ સરોવર કચ્છના રણમાં તથા કાદવિયા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઈંડું મૂકે છે. બાજુમાં સરસ મજાનો ફોટો આપ્યો છે સુરખાબનો, કે જે ગુજરાતનું રાજ્ય પ્રાણી તરીકે આપણે એમનો સ્વીકાર કર્યો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે, જેની મુખ્ય વિગતોની માહિતી મેળવવી. એમાં સૌથી પહેલું અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે રચના કોને કરી, તો કે ભાઈ અભયારણ્યની રચના જે છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનની તો કે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી બંનેના પ્રયાસોથી કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી અન્ય વિગતો,
તો કે પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ એમાં આપવામાં આવે છે અભયારણ્યની અંદર. હવે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તો કે ભાઈ પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, ન્યાયમાં જે છે એ મોકલવામાં આવતા નથી. જે આરક્ષિત ક્ષેત્ર કે તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ત્યાં મૂકવામાં આવે છે. ત્યાર પછી ઉદાહરણ આપણે જોઈએ તો કે ભાઈ અભયારણ્ય, તો કે બાલારામ અભયારણ્ય છે, નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, કચ્છ રણનું આસિક ક્ષેત્ર, નીલગીરીનું ક્ષેત્ર દક્ષિણ ભારતની અંદર પણ આપણને જે છે જોવા મળે છે. આ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આપણને જોવા મળ્યું કોષ્ટકના આધારે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. જો આપણને પણ આપણો જીવ વાલો હોય, એમ જ વન્યજીવોને પણ પોતાનો જીવ વાલો હોય. આપણી જેમ સુરક્ષા આપણે ઈચ્છતા હોય તેમ પોતે વન્યજીવો પણ પોતાની સુરક્ષા જે છે ઈચ્છતા હોય. માટે સરકાર જે કાંઈ પણ કાયદા બનાવે છે તેને આપણે જે છે સ્વીકારવા પડે કે જેથી કરીને આપણી પણ જે છે કહેવાય કે સુરક્ષા રહે અને વન્યજીવોની પણ જે છે સુરક્ષા રહે. તે પણ પોતે એક જીવ છે કે જે પોતાની જિંદગી જીવવા માંગતી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ પ્રવૃત્તિ, શાળામાં વન વિભાગના અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી જણાવો. આપણે વિદ્યાર્થી ઘણીવાર આપણે જે છે બોલાવતા હોઈએ છીએ, ખાસ કરીને આપણે એક હર્ષભાઈ નામના વ્યક્તિને દર વર્ષે આપણે જે છે બોલાવીએ છીએ. પણ અત્યારે જે છે તમને આનો લાભ જે છે વિદ્યાર્થી મિત્રો મળી શકશે નહીં. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે આનો કાર્યક્રમ ગોઠવીશું ત્યારે ચોક્કસ આપણે બધા જ ધોરણના વિદ્યાર્થીઓને આનો કાર્યક્રમ જે છે સ્લાઇડ ઉપર પક્ષી અને પ્રાણીઓની સરસ મજાની આપણને સ્લાઇડ દ્વારા આપણને બધું કહેવાય ને કે પ્રાણી પક્ષીઓના દર્શન કરાવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જો છીએ, અહીંયા સુધી આપણે આ પાઠ રાખીએ છીએ. સરસ રીતે આ પાઠનો જે છે વિડીયો જોજો અને ન સમજાય તો બીજી વાર જોજો, પાઠ્યપુસ્તક સાથે રાખજો. વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.